केंद्रीय गृहमंत्री अमित शाह साणंद तालुकाना विरोचनगर गामना प्राथमिक आरोग्य केन्द्रनुं लोकार्पण कर्युं। पंडित दीनदयाल मिलनुं लोकार्पण कर्युं। त्यार पछी मोटलनी मेलडीमाना मंदिरे दर्शन कर्या हता अने अजमलभाई बारोडना घरे मुलाकात लीधी हती। अमित शाह साणंद जीआईडीसी खाते ईएसआईसी हॉस्पिटलनुं लोकार्पण कर्युं, जेमां आश्रे 500 करोड़ना खर्चे अद्यतन सुविधाथी भरपूर हॉस्पिटल तैयार थशे। आ हॉस्पिटल मां 350 बेडनी सुविधा हशे। त्यारबाद आगमी समय में 500 बेडनी हॉस्पिटल बनावामां आवशे तेम तेमणे जणाव्युं हतुं। આમ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણની સાથે સાથે સાંસદ અમિતભાઈ શાહ ગાંધીનગરના કે જેઓના હસ્તે આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ઉપરાંત સાણંદ તાલુકાના વિરોચનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાથે ઓરડા નિર્મિત સમાજની વાડીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું અને પૌરાણિક મંદિર મેલડી માતાના દર્શન કર્યા। ભુવાજી કનુભાઈએ શાલ ઓઢાડીને આશીર્વચન પણ તેમને આપ્યા હતા। આ જાહેર સભા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો રહ્યા હતા, જેમાં પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રીની અધ્યક્ષતામાં અને શ્રી કનુભાઈ ધારાસભ્ય તેમજ ઝોન પ્રભારી નવદીપસિંહ ડોડિયા ખેંગારભાઈ સોલંકીની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। સભા સંમેલનમાં સંગઠનના હોદ્દેદારો, તમામ ચૂંટાયેલા જિલ્લા અને તાલુકાના પ્રતિનિધિઓ, જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, સેલના સંયોજકશ્રીઓ, શક્તિ કેન્દ્રના પ્રભારી સંયોજકશ્રીઓ તેમજ ભાજપના તમામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 2022 મિશન અંતર્ગત હવે અમિત શાહ ગુજરાતમાં પહોંચ્યા છે। નવરાત્રિના પ્રથમ દિવસે જ તેઓએ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યા। આવનાર સમયમાં અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમો ગુજરાતભરમાં યોજાશે। Now we're going to do it.